ની માતૃશક્તિ સોસાયટી ની પાછળ થી પસાર થતી ખાડી માં કચરો એકત્ર થતા સોસાયટી ના રહીશો માટે ગંદકી સામ્રાજ્ય બની ગઈ છે. એટલી હદે ગંદકી, દુર્ગંધ અને મચ્છરો તેમજ અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ હોવાથી ખાડી કાંઠેના ઘરો માટે ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે. સમગ્ર સોસાયટીમાં ખાડીની ગંદકીથી દુર્ગંધ પણ આવતી હોવાથી સોસાયટીના તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેથી ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકાના મુખ્ય કચેરી ખાતે મેયરને આવેદનપત્ર આપીને અમારા ઘરે એક દિવસ રોકાવો, ચા પાણી નાસ્તો કરવા આવો, અનુભવ કરો કે કેટલી ખરાબ સ્થિતિમાં અમે સમય પસાર કરીએ છીએ. છેલ્લા 14 વર્ષથી પૂણાની માતૃશક્તિ સોસાયટીની પાછળથી પસાર થતી ખાડી સુરત પાલિકામાં સામેલ થઈ છે, પરંતુ કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી નથી. ઉપરાંત અહીં ગંદકીનું પણ વધુ સામ્રાજ્ય હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગળ ખાડી બાંધવાનું કામ ચાલતું હોવાથી પાણીનો નિકાસ ઓછો થતો હોય અને ઉપરથી આવક વધારે રહેતી હોય, તેથી તેમાં આવેલો કચરો બધો જ એક જગ્યાએ જમા થતો હોવાને કારણે ટ્રકો ભરી શકાય તેટલો કચરો એક જગ્યાએ ભેગો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. મચ્છરનો ઉપદ્રવ અને જીવજંતુઓની દહેશત પણ ખૂબ જ રહેતી હોય છે, તેથી ઘણી વખત ખાડી કાંઠાના ઘરમાં સાપ જેવા જીવજંતુઓ આવી જતા હોય છે અને નજીકમાં શેરીમાં રમતા બાળકો માટે પણ ખતરારૂપ સાબિત થતું હોય છે. આરોગ્ય માટે પણ ખૂબ જ હાનિકારક હોવાથી સત્વરે તે ગંદકી દૂર કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આગળના ભાગે ખાડી બાંધવાનું કામ ચાલતું હોવાથી આગળ પાણી જવાનો વિકલ્પ પણ ઓછો હોય છે, પરંતુ અહીં સુધી બાંધકામ પહોંચતા એક વર્ષ ઉપરનો સમય લાગી જવાનો હોય તેવું લાગી રહ્યું છે. તો વારંવાર ખાડીની સફાઈ કરવી પણ જરૂરી બનતી હોય છે, છતાં પણ તે ખાડીની સફાઈ માટે કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી. માત્ર એટલા પ્રશ્ન માટે સોસાયટીના લોકોએ સાથે મળી મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી મોરચો લઈને જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. એનો એક અનોખો અત્યારે વિરોધ ના એક આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે. શું છે આવેદન, કઈ રીતનું? શું કહેશું? હા, એ લોકો ડેલિગેશન મળવા આવ્યું છે, એમાં જે તે વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટી ની પાછળ ખાડી આવેલી છે ત્યાં કોઈક તબેલાઓના કારણે કે એને લીધે ન્યુસન સ્પોટ જેવું છે, એમની એ બાબતે રજૂઆત હતી કે આ ખાડીમાં સાફ સફાઈ થવી જોઈએ અને ત્યાં જે જનાવર મરેલા જે ફોટોગ્રાફમાં દેખાય છે તે બાબતની રજૂઆત હતી. એટલે એમના રજૂઆત ધ્યાને લઈને તાત્કાલિક કન્સર્ન ઓફિસરને જાણ કરવામાં આવી છે અને કાલે 4 વાગ્યા સુધી લગભગ એ બાબતનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ના, એ લોકો એવું કીધું છે કે આપ અમારો પ્રોબ્લેમ જો સોલ્વ ન થાય તો આપે આવવું જોઈએ ને સુરત શહેરમાં કોઈ પણ પ્રકારનો જો કોઈ પ્રશ્ન હશે ને મારા જવાથી સોલ્વ થતો હશે તો હું ચોક્કસ મને જવામાં કોઈ વાંધો નથી ને જવું પણ જોઈએ, કારણ કે જયારે સફાઈની બાબત છે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકાનો પ્રથમ આશય એ છે કે સાફ સફાઈ હોવી જોઈએ, દરેક વિસ્તારમાં હોવી જોઈએ. ત્યાં કઈ પ્રકારની પોઝિશન છે, કઈ પ્રકારના ઇસ્યુઝ છે તે એક અધિકારીઓને જાણ કે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે કાલે જાણ કરો કે ત્યાં શું છે, એના પછી જો જરૂર લગાશે ને મને લોકો આગ્રહ રાખશે કે અહીંયા આવવાનું છે તો મને જવામાં કોઈ વાંધો નથી. કેમેરામેન સાબી સૈયદ સાથે સોનલ તુપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.